જય માતાજી, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અત્યારે બપોર પછી 5 વાગ્યા છે અને વિજય ગયા છે ખાટલો લેવા માટે ગામમાં. એ કે ખાટલો જોઈએ, એક તો છે જ અમારો ઓલરેડી, પણ એક બહાર બેસવા માટે, અત્યારે ઉનાળો છે ને એટલે બહાર ઘડીક વાર સાંજના નીકળે બેસવા, તો એક એક બહાર ખાટલો રાખીને બેસવાની મજા આવે એટલે એક ખાટલો લેવા ગયા. અને મારે જવું છે અત્યારે વોકિંગ કરવા, તો 1.5 કલાક વોકિંગ કરી આવું અને ત્યાં સુધી મેં એ ખાટલો લઈને આવતા રહી. અને આજ મારા દેર ને દેરાણી બે આવે છે ગામડેથી, એટલે એનો ફોન આવ્યો તો એ કે અમે અત્યારે આવીએ, તો હું જઈ આવું વોકિંગ કરવા અને ત્યાં સુધી મેં આવી જાય. હમણાં કેટલા દિવસથી ખાટલો લેવાનો વિચાર હતો. એક ખાટલો તો છે ઘરમાં, પણ આ એક અલગથી ખાટલો છે, બીજા ટાઈપનો. હેલો, સોફા કમ ખાટલા, એટલે કે આમાં સોફાની જેમ બેસવું હોય તોય બેહાય અને આમ સીધું કરી નાખીએ ખાટલો થઈ જાય. જો પ્રફુલ્લ અને હિના બે વિલાસપુર થી હમણાં ભાણવા આવ્યા છે, હિના ને જાઉં તો એમના પિયર, અને પ્રફુલ્લ ને ઇલેક્ટ્રિક નું થોડુંક વસ્તુ લેવાની હતી. અમારો ભાઈ છે વિલાસપુર થી આવ્યો છે, ઘરે ગામડે વાડીએ મકાન નું કામકાજ ચાલુ છે, કણક રોટાણ થઈ ગયું છે ને, લાઇટ ફિટિંગ નું થોડું ઘણું બાકી છે, તો ઇલેક્ટ્રિક ની વસ્તુ બધી લેવા ભાણવાના ખરીદી કરવા આવ્યો હે, તો બસ એમ થોડાક ટાઈમમાં નીકળવાના. આ ભાઈ લિસ્ટ લેતા ભૂલી ગયો, એટલા ટાઈમથી લખતો હતો કેટલી એટલી વસ્તુ લેવાની છે, આ લેવું આ લેવું. એ તો મગાવ લે ને વોટ્સએપ થી. આ તો મારે કેવું તો હોય ને, તમને મગજ માં છે મને, એમ તો એ બધું મોટો ઇલેક્ટ્રિશિયન છે, વેલ્ડર છે, પછી કિસાન છે, ડ્રાઈવર છે, બીજું શું શું છે, તું ખેતી કરતા હોય છોકરા બધું હોય. અત્યારે જાય છે બે મોબાઈલ ને રિપેર કરાવવા ગામમાં, કા પછી રિપેર થાય તો કરાવશે, નકર નવો લઈ આવશે. હિના નો મોબાઈલ છે એ થોડો ખરાબ થઈ ગયો, એપ્લિકેશન થોડા રાખ્યા મોબાઈલ માં દેખાય કરીએ. ઇલેક્ટ્રિક ની થોડીક વસ્તુ લેવાની છે, લઈ આવી. શું કરો, શું ખાવ છોકરા? વ્હીલ, સાયકલ વ્હીલ. મારી સાયકલ છે ને કે વ્હીલ બાય ખાઈ ગઈ કે સાયકલ ના વ્હીલ? એટલા બધી સાયકલ લાવ, ગાડી ના વ્હીલ દે દે, ગાડી ના વ્હીલ ગાડી દી, ગાડી ના વ્હીલ ચેસ કરો, ચેસ અમાયો લે ઘણી ખેત તો ચેસ ચેસ રમો કે લૂડો કે નજી મેળ આવશે રમ સુકા ભાઈ. હાલ તો પછી હું આવું, પછી વિતા લે જાવ. હમ હમણાં આવું તો હમણાં આવે. હા હું કરો ખુશી બેન, હું આ ધોઈ નાખું આમાં, પછી ક્યાં ઢગલો કરવાનો? ધોવાય કે છે ઢગલો ધોવા એ ગયું તમારું. હું લુડો આવડે તને
બનાવવાની અને જો એ દૂધ દેખાય એમાં બિંદુ કરીને પછી હે ને એમાં પાણી નાખીને પછી થોડીક વાર રહેવા દે પછી આમ કરીએ તો બની ગઈ અગરબત્તી એમ હા એ અગરબત્તી બની જાય કોઈ દી હા હે હા મમ્મી અત્યારે વાઈગા સાંજના 8:30 જેવું થઈ ગયું અને આવી ગયા બધા ગામમાંથી ખરીદી કરવા નથી લઈ આવ્યા પ્રફુલે આવ્યો હું લઈ આવ્યો પ્રફુલ મોબાઈલ લઈ આવ્યો જે મોબાઈલ લઈ આવ્યો નવો રિપેરિંગ કરવાનો તો એ પછી આળસ કરી નાખ્યો નવો લઈ આવ્યો આવતી તારો મોબાઈલ છે જા એના માટે ન્યુ મોબાઈલ Realme કયો લઈ આવ્યો Realme ક્યાં બોલો સ્પીકર માં જ વાંધો હતો અને મોબાઈલ ની અંદર એપ્લિકેશન માં થોડુંક આમ લોચા હતા અપડેટ નહી હોય કે શું હોય લઈ આવ્યા મસ્ત લઈ આવ્યા સારો અને બીજું હું લઈ આવ્યા બીજો લઈ આવ્યો હા જો ઓલે ખાટલો લીધો હતો ને ખાટલા ની ચાર ઘટીરા ચડાવવાની હોય ચાર ઘટી લઈ આવ્યો હા વાહ બે યાર ધ્યાન ને બીજા ભાષા કોઈ આવલા દી માન ત્રણ રાટી બોલાવી દીધી મારા માટે હું લઈ આવ્યો તારા માટે પાઉંભાજી આયા પાઉંભાજી લઈ ખાવી હેલો બધું દેરો પાઉંભાજી ખાવા બેસી ગયો છે ખાલી નેકરી નેકરી પાઉંભાજી આના પટો પાલો પલી દો આને તો પાઉં આપો આવ રોગી રોગી બેઠી લુખી ખાહે કે હું જી અત્યારે મમ્મીને તો થારી ભરી આખી હાલો આવું જ છું જાહેરો બધું ફૂકી જાવ પાઉંભાજી ખાવા ઘરમાં ગરમ ભાણવરની પાઉંભાજી મોરી થી થોડીક તીખી અને મીડિયમ થી થોડીક મોરી એવી ભાજી આ બધે પાઉંભાજી ખાવા બેસી ગયા પણ મારે પાઉંભાજી ખાવાની થતી નથી કેમ કે મારે ખાવાનું છે સેવ ટમેટાનું શાક ઓ મસાલા વાળું કર્યું બંધ આજથી નહીં ઘણા ટાઈમથી ચાલો હવે ખાઈ લઈએ સેવ ટમેટાનું શાક રોટલી બસ ખુશ છે મારે રેવાનું બહુ તીખું તમ તમ તું બહુ મસાલા વાળું એવું નહીં ખાવાનું સાદું સિમ્પલ સોબર ખવારના ગોળ ઘીને રોટલી બપોરને દી શાક હોય એ હમરું અને ખીચડી દૂધ બસ રાજી આવવાના મારે ખાવાનું છે આ શાક સેવ ટમેટાનું અને રોટલી એ બે થી ત્રણ રાજી નહીં કેવી મજા આવે પપ્પા ખાટલે ખાટલે ધૂમ મજા આવે ઓટા કો ના ઓટા ઓટા તો અંધાર હોય કે દેખા તો કઈ નથી લાઈટ તો પડે છે અત્યારે સાંજના 10 વાગી ગયા છે બાર બધા બેઠા છે અને મારા દેરાણી છે એના ભાઈ આવ્યા છે બાર તો ચા બનાવું છું એના માટે એ બધા બેઠા છે બાર પવન નાય કે ઠંડુ પાણી આપી જા અને પછી ચા બનાવી નાખ
ચાલો ચાના બંધાણી હોય ગરમા ગરમ સરસ મજાનો મસાલેદાર ચા પીવા માટે.